नमस्कार मित्रों, मैं तरुण परमार, असिस्टेंट लोको पायलट इंडियन रेलवे स्टडी विथ माय चैनल में तमारू स्वागत करू छू। आज आप बात करें गुजरात की त्रण नवी भर्ती विषय। तो एक जामनगर में भर्ती है, बीजी भरूच में और तीजी नवसारी में भर्ती आए छे। तो संपूर्ण माहिती अपने आ वीडियो में मेळवीशुं। तो चलो वीडियो शुरू करिए। एनी पहला आज क्वेश्चन जो लीए। क्वेश्चन है, भारत प्रथम महिला राज्यपाल कोण बन्या हता? ऑप्शन ए इंदुमतीबेन शेठ, ऑप्शन बी सुचिता कृपलाणी, ऑप्शन सी राजकुमारी अमृत कौर, ऑप्शन डी सरोजिनी नायडू। तो तुम साचो जवाब कॉमेंट बॉक्स में जणावी शको छो। एनी पहला जो चेनल पर नवा हो तो सब्सक्राइब करवानो बटन दबावीने अमारी चेनल ने सब्सक्राइब करो, तेमज पासेनो बेल आइकन पण दबावी देजो, जेथी अमे नवा वीडियो अपलोड करिए तो तेनी नोटिफिकेशन तमने तमारा मोबाइल ने यूट्यूब नाइन बॉक्स में मिली जाए। स्टडी विथ माय चेनल में रोज रोज नई नई भर्ती वीडियो अपलोड करवामां आवे छे। रोजनी पांच थी छ भर्ती विषय माहिती आपवामां आवे छे, तेमज मेथ्स रिजनिंग जीके साइंस ने इंग्लिश वीडियो तमने अमारी चेनल पर मिली जशे। तमे जोई शको छो, जामनगर जिल्ला में मध्यान्ह भोजन योजना हेठळ 11 मासनी करार आधारित जग्या भरवानी जाहेरात। योग्य लायकात धरावता उम्मीदवारों पासेथी जिल्ला कक्षानी तेमज तालुका कक्षानी कचेरीओमां 11 मासना करार आधारित भर्ती माटे नीचे मुजबनी जग्याओ माटे अरजी आवकार्य छे। जग्यानुं नाम छे जिल्ला प्रोजेक्ट कोओर्डिनेटर। जग्यानी संख्या एक जिल्ला कचेरी माटे अने एक छे महानगरपालिका कचेरी माटे। मासिक मेहनताणु बराबर 10,000 फिक्स आपवामां आवशे। बीजा नंबर पर छे एमडी सुपरवाइजर, तो छ जग्या छे तालुका कचेरी माटे, 15,000 फिक्स आमां पगार आपवामां आवशे। वयमर्यादानी वात करिए तो अरजी करवानी छेल्ली तारीखे 18 वर्षथी ओछी नहीं अने 35 वर्षथी वधु न होवी जोईए, बराबर 18 થી 35। जिल्ला प्रोजेक्ट कोओर्डिनेटर शैक्षणिक लायकातनी वात करी लईए तो માન્ય યુનિવર્સિટીમાં તમારે ઓછા 50% ગુણાંકન સાથે સ્નાતકની ડિગ્રી, બરાબર ग्रेज्युएट होवा जोईए 50% साथे, सरकार मान्य संस्थामांथी CCC परीक्षा पास करेल होवी जोईए, तेमज उम्मेदवारना कम्प्यूटरनी ज्ञानी चकासणी प्रेक्टिकल टेस्ट लईने करवामां आवशे, बराबर CCC पास करेल होवी जोईए तेमज प्रेक्टिकल टेस्ट लेवामां आवशे। માન્ય યુનિવર્સિટીમાંથી MCA ડિગ્રીવાળાને અગ્રિમતા આપવામાં આવશે, બરાબર જેને MCA ડિગ્રી કરેલી હશે એને પ્રાધાન્ય આપવામાં આવશે। અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ફરજિયાત છે। પછી છે DTP, બરાબર ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ। ત્રીજા નંબર પર છે આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવતાને અગ્રિમતા, અને ચોથા નંબર પર છે મધ્યાહ્ન ભોજન યોજનાનો અનુભવ ધરાવતાને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। તમે જોઈ શકો છો અહીંયા ડિગ્રી પણ માંગે છે, CCC પણ માંગે છે, ડેટા એન્ટ્રીનો ઓપરેટર પણ માંગે છે, બરાબર। અને તમે પગાર જોઈ શકો છો માત્ર 10,000 છે। તો આટલો બધો અનુભવ હોવા છતાં પણ પગાર ખાલી 10,000 રાખવામાં આવેલ છે, ખરેખર આવું ના હોવું જોઈએ, બરાબર। તો પણ ભરતી આવી છે તો મેં તમને ન્યૂઝ આપું છું। બીજા નંબર પર છે તાલુકા MDM સુપરવાઇઝર, બરાબર શૈક્ષણિક લાયકાત, તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન સાયન્સ અથવા તો હોમ સાયન્સ અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશનની ડિગ્રી અથવા તો ઉમેદવારને કમ્પ્યુટરની જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે। અનુભવ આમાં પણ 2-3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ માંગવામાં આવેલો છે। મધ્યાહ્ન ભોજન યોજનાનો અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। પછી છે હાલની COVID-19 પરિસ્થિતિને ધ્યાને લઈ અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો, બરાબર અહીંયા જે વેબસાઇટ આપવામાં આવેલી છે jamnagar.gujarat.gov.in પરથી મેળવી શકાશે। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી અંગેની જાણકારી તેમજ મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોને ઇન્ટરવ્યુ તથા પ્રમાણપત્રોની ચકાસણી માટે નાયબ કલેક્ટર, બરાબર મધ્યાહ્ન ભોજન યોજના દ્વારા લેખિત પત્ર વ્યવહાર દ્વારા જાણ કરવામાં આવશે, બરાબર તમને લેખિત દ્વારા જાણ કરવામાં આવશે। આ જગ્યા પર ઉમેદવારોને નોંધાવવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાની જે અરજી છે, બરાબર 23-10-2020 રોજ સાંજે કચેરી સમય પૂર્ણ થાય ત્યાં સુધીમાં નાયબ કલેક્ટર મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરીમાં બંધ કવરમાં રજીસ્ટર એડીથી મોકલી આપવાની છે, બરાબર રજીસ્ટર એડી દ્વારા તમારે એપ્લાય કરવાનું છે। જે અરજીપત્રક છે, બરાબર જે ફોર્મ છે અહીંયા તમે જોઈ શકો છો, નિમણૂક અરજી ફોર્મ નિમણૂક માટેની શરતો અહીંયા તમને jamnagar.gujarat.gov.in વેબસાઇટ છે ત્યાંથી તમને મળી જશે, રજીસ્ટર એડીથી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે। સમયમર્યાદા બાદ મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં। અરજીના કવર પર જે જગ્યા માટે અરજી કરેલું તેનું નામ સ્પષ્ટ જણાવો। અરજી મોકલવાનું સરનામું છે નાયબ કલેક્ટર મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, બરાબર સરુસક્ષણ રોડ, બીજો માળ, રૂમ નંબર 214, જામનગર, કલેક્ટર જામનગર। તો તમે જે એમાં એલિજિબલ હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો। અલગ અલગ પ્રકારનો અનુભવ અહીંયા માંગવામાં આવેલો છે। હવે વાત કરીએ આજની બીજી ભરતીની, તો એ છે વિદ્યા સહાયક ભરતી। તો ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ ડેડિયાપાડા તાલુકો જિલ્લો નર્મદા સંચાલિત તેમજ આદિવાસી વિકાસ, બરાબર વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત નીચે જણાવેલ આશ્રમ શાળા માટે વિદ્યા સહાયકની જગ્યા ભરવા માટે મદદનીશ કમિશનરની આદિજાતિ વિકાસ રાજપીપળા જિલ્લો નર્મદા પત્રક, બરાબર અહીંયા આપવામાં આવેલું છે। આપણે ડાયરેક્ટ જોઈ લઈએ, બરાબર NOC મળેલ છે। આશ્રમ શાળાનું નામ છે આશ્રમ શાળા ટાવલ, તાલુકો સાગબારા, રોસ્ટર ક્રમાંક 7, જાતિ છે બિન અનામત, મહિલા માટે, લાયકાત છે ધોરણ 12 પાસ અને PTC કરેલું હોવું જોઈએ, વિષય છે અંગ્રેજી ગુજરાતી વગેરે ભાષાઓ, રિમાર્ક્સ અહીંયા પ્રાથમિક, બરાબર વિભાગની TET પરીક્ષા પાસ હોવી જોઈએ। બીજા નંબર પર છે આશ્રમ શાળા દેવમોગરા
તાલુકો સાગબારા, રાષ્ટ્ર ક્રમાંક 7, બિન અનામત છે, અહીંયા પણ મહિલા માટે છે. તો બીએ બીએડ કરેલું હોવું જોઈએ, પીટીસી બીએ બીએડ અથવા તો પીટીસી બરાબર, અંગ્રેજી સંસ્કૃત અને અપર પ્રાથમિક વિભાગની જે ટેટ 2 હોય એ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળા છોડ્યાના પ્રમાણપત્રથી લઈને સંપૂર્ણ જરૂરી તમામ લાયકાત પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સહિત સ્વહસ્તાક્ષરોમાં બરાબર અરજી સ્વહસ્તાક્ષરોમાં લખવાની છે, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે રજીસ્ટર રેડીથી જાહેરાત પ્રસિદ્ધ થઈથી 10 દિવસમાં મોકલી આપવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક વિભાગના વિદ્યા સહાયકની નિમણૂક માટે નક્કી થયેલ ટેટ પરીક્ષા તથા અપર પ્રાથમિક વિભાગના વિદ્યા સહાયકની બરાબર ટેટ 2 પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. પછી અહીંયા ત્રીજો પોઈન્ટ છે બરાબર, ફાજલ પ્રમાણપત્ર વિશે છે, અહીંયા ફાજલ રક્ષણ મળવાપાત્ર વિશે છે. ચોથા નંબર પર છે વિદ્યા સહાયકની પ્રતિ માસે સરકારશ્રીના આદિવાસી વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ 5 વર્ષ સુધી ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. પાંચમા નંબર પર છે અનુસૂચિત જનજાતિ આશ્રમ શાળા હોય સરકારશ્રીની આદિજાતિ વિકાસ વિભાગના ધારાધોરણો મુજબ પસંદ થયેલ ઉમેદવારે આશ્રમ શાળાના સ્થળે રહેવું ફરજિયાત છે બરાબર, ત્યાં જ રહેવું ફરજિયાત છે. વિદ્યા સહાયક તરીકે પસંદ થયેલ ઉમેદવારને 24 કલાકમાં આશ્રમ શાળાના સ્થળ પર રહી ફરજ બજાવવા માટે કમિશનરશ્રી આદિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બરાબરનો પત્ર અન્વયે રહેઠાણની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે બરાબર, ત્યાં તમને રહેવાનું વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે ફ્રીમાં. અહીંયા તમે જોઈ શકો છો પેન્શન યોજના લાગુ પડશે, નવી પેન્શન યોજના લાગુ પડશે બરાબર, જે નવી પેન્શન યોજના છે એ અહીંયા લાગુ પડશે. ઉમેદવારે અરજીની એક નકલ આદિવાસી વિકાસ અધિકારી શ્રીની કચેરી રાજપીપળા જિલ્લો નર્મદા એમબી રોડ જિલ્લા સેવા સદન રાજપીપળા બરાબર મોકલી આપવાની રહેશે. તો આ વાત ખાસ ધ્યાન રાખજો બરાબર, એક અરજી તમારે અહીંયા બીજી પણ મોકલી દેવાની છે આદિજાતિ વિકાસ અધિકારી શ્રીની કચેરી રાજપીપળામાં. અરજી મોકલવાનું સરનામું છે માનદ મંત્રી ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ શિક્ષણ પ્રગતિ મંડળ શ્રીરામ આશ્રમ શાળા આઈટીઆઈ પાછળ ડેડિયાપાડા જિલ્લો નર્મદા, પિનકોડ નંબર 39 30 40. તો આમાં તમે જો એલિજિબલ હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો. અંગ્રેજી ગુજરાતી વગેરે વિષયો માટે ધોરણ 12 પાસ પીટીસી બીએ બીએડ પીટીસી બરાબર અંગ્રેજી સંસ્કૃત ટેટ પાસ અહીંયા કેન્ડિડેટને એપ્લિકેશન મંગાવવામાં આવી છે બરાબર, રજિસ્ટર એડીથી તમારે આમાં એપ્લાય કરી દેવાનું છે. હવે વાત કરીએ આજની ત્રીજી ભરતી વિશે, તો એ છે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે સર્વોદય વાલીમંડળ ટ્રસ્ટ સુથવાડ સંચાલિત આદિવાસી કુમાર છાત્રાલય સુથવાડ તથા ધનુભા કન્યા છાત્રાલય સુવાડ તાલુકો ચીખલી જિલ્લો નવસારીમાં નીચે પ્રમાણે નવી ભરતી કરવામાં આવનાર છે, જેનું ઓપન ઇન્ટરવ્યૂ તારીખ 15-10-2020 રોજ ગુરુવારે સવારે 11:30 વાગે રાખવામાં આવેલ છે બરાબર, જેમાં એસટી અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ અરજી સાથે બરાબર અહીંયા જેમાં એસટી અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ અરજી સાથે અસલ પ્રમાણપત્રોની નકલો સાથે ઉમેદવારોની વય 38 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, સ્વખર્ચે હાજર રહેવું બરાબર. એસટી કેન્ડિડેટ માટે આ છે. જગ્યાનો પ્રકાર છે મદદનીશ રસોયા આદિવાસી કુમાર છાત્રાલય સુથવાડ, એક જગ્યા છે, લાયકાત 4 પાસથી વધુ. બીજું છે મુખ્ય ગૃહમાતા ધનુભા કન્યા છાત્રાલય સુથવાડ, એક જગ્યા છે, સ્નાતક આમાં માંગવામાં આવેલ છે. ઇન્ટરવ્યુનું સ્થળ છે વૃંદાવન ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલય સુથવાડ તાલુકો ચીખલી જિલ્લો નવસારી 39-65-30. મોબાઈલ નંબર પણ અહીંયા 2 આપવામાં આવેલા છે, સહી છે સર્વોદય વાલીમંડળ ટ્રસ્ટ સુથવાડ તાલુકો ચીખલી જિલ્લો નવસારી. તો આમાં તમે એલિજિબલ હોય એસટી કેન્ડિડેટ માટે તો આમાં એપ્લાય કરી શકો છો. બીજી ભરતી હતી આપણી, આની પણ વાત થઈ ગઈ બરાબર, શિક્ષણ સહાયકની આ ભરતી છે, વિદ્યા સહાયકની આ ભરતી છે, પીટીસી માંગવામાં આવેલ છે અને બીએ બીએડ બરાબર અહીંયા માંગવામાં આવેલ છે, ટેટ પાસ કેન્ડિડેટને અહીંયા આમંત્રણ આપવામાં આવે છે. અને ત્રીજી જે ભરતી હતી બરાબર એની પણ આપણે વાત થઈ ગઈ, જામનગરમાં ભરતી આપવામાં આવેલી હતી. તો ત્રણે ભરતી વિશે માહિતી આપી દીધી છે, તો પણ કોઈ પોઈન્ટમાં ખ્યાલ ના આવે તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, પ્રશ્ન જે પૂછ્યા છે એનો પણ જવાબ આપી શકો છો, કમ્યુનિટી ટેબમાં જઈને પણ ક્વેશ્ચન આન્સર કરી શકો છો, ત્યાં પણ બરાબર બહુ બધા ક્વેશ્ચન મેં આ જ ક્વેશ્ચન આમ તો પૂછતો હોઉં છું, ત્યાં પોલિંગ દ્વારા બરાબર તમને ખબર પડી શકે છે કે તમારો જવાબ કેટલો સાચો છે, બીજા કેન્ડિડેટ પણ કેટલો સાચો જવાબ આપે છે એ પર્સન્ટેજ દ્વારા તમને ત્યાં ખ્યાલ આવી જશે. તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો, તેમજ સ્ટડી વિથ માય ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો દેખાવા બદલ થેન્ક યુ.